नमस्कार, दिलोक सत्ता शो में आपनुं स्वागत छे। भाजपना प्रवक्ता नुपुर शर्मा निवेदन थी शुरू थयेल हंगामो ए हदे वधी गयो। दर्शक मित्रों के आखरे बीजेपी द्वारा पार्टी ना नेता नुपुर शर्मा ने 6 वर्ष माटे करी देवामां आव्या सस्पेंड। जी हाँ, भारतीय जनता पार्टी ना नेता नुपुर शर्मा पोतानी विवादास्पद टिप्पणी ने लईने दर्शक मित्रों छेल्ला केटलाक दिवसोथी चर्चामां। विश्वभरना मुस्लिम देशो तेमनी टिप्पणी ने लईने भारत अने भाजप बन्नेनो करी रह्या छे विरोध। તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર નુપુરે પૈગંબર મોહમ્મદ પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી, જેના કારણે મુસ્લિમ સમુદાયના લોકો ભરાયા ગુસ્સે। ખબરો અનુસાર કાનપુરમાં આ મામલે ભારે પથ્થરમારો પણ થયો હતો। દેશ તો છોડો દર્શક મિત્રો, આ મામલો તો પહોંચ્યો કતાર, ઈરાન, કુવૈત તેમજ સાઉદી અરેબિયા સુધી। ત્યારે આજે આપણે વાત કરીશું કોણ છે આ નુપુર શર્મા, સાથે જ પૈગંબરનું કયું હતું એ વિવાદાસ્પદ નિવેદન જેના કારણે આખે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો। તો દર્શક મિત્રો, શું હતો આ સમગ્ર મામલો તે અંગે જો આપણે વાત કરીએ તો આ આખો મામલો શરૂ ત્યારે થયો જ્યારે નુપુર શર્માએ 27 મેના રોજ એક ખાનગી ચેનલની ડિબેટમાં લીધો હતો ભાગ। આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદના વિવાદની થઈ રહી હતી ચર્ચા। તમને જણાવી દઈએ કે આ ટીવી ડિબેટ દરમિયાન નુપુર શર્માએ કથિત રીતે પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ કેટલીક અપમાનજનક ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું। ખબરો અનુસાર આ દરમિયાન નુપુર શર્માએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક લોકો હિન્દુ માન્યતાઓની ઉડાવી રહ્યા છે મજાક। એટલું જ નહીં, ત્યારબાદ તેઓએ ઇસ્લામિક માન્યતાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કથિત રીતે તેઓએ પૈગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું। પછી શું બાદમાં દર્શક મિત્રો, નુપુરનો આ વિડીયો જે છે તે ટ્વિટર પર થઈ ગયો વાયરલ। જોતજોતામાં સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડીયો ઘણો ચર્ચામાં આવી ગયો, તેના પર પૈગંબરનું અપમાન કરવાના લગાવાયા આરોપ। આ નિવેદનને દર્શક મિત્રો વિવાદાસ્પદ માનીને ઘણા લોકોએ તેનો વિરોધ કરવાનું કર્યું શરૂ। વિરોધ એ હદે વધતો ગયો કે જોતજોતામાં આ વિરોધ ફેરવાઈ ગયો હિંસામાં। એવી પણ ખબરો આવી રહી છે કે નુપુર શર્મા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા, નફરત ફેલાવવા અને અન્ય ધર્મો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ FIR પણ નોંધવામાં આવી હતી। જો કે દર્શક મિત્રો, આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે એવી પણ ખબરો સામે આવી કે આને લઈને નુપુરનો એવો દાવો હતો કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે। જી હા દર્શક મિત્રો, તેમણે દાવો કર્યો હોવાનું સામે આવ્યું કે તેમના પરિવારને ઇસ્લામિક કટ્ટરવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે। આ અંગે તેમણે ટ્વિટર દ્વારા દિલ્હી પોલીસને પણ જાણ કરી હતી તેવું પણ સામે આવ્યું અને ત્યારબાદથી આ મામલો ઉગ્ર બન્યો હતો તેવું સામે આવી રહ્યું છે। તો દર્શક મિત્રો, બાદમાં આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો પહોંચ્યો આરબ દેશો સુધી। જી હા, ફક્ત દેશો જ નહીં, કતાર, ઈરાન, કુવૈત બાદ સાઉદી અરેબિયાએ પણ આ વિવાદાસ્પદ નિવેદનની કરી ટીકા। આપને જણાવી દઈએ કે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને ભાજપના પ્રવક્તાની ટિપ્પણીની નિંદા કરતા એમ કહ્યું હોવાની ખબરો છે કે તેઓએ પૈગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે। આ પહેલા કતાર, ઈરાન અને કુવૈતે પૈગંબર મોહમ્મદ વિશે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રવિવારે ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા તેવું પણ સામે આવ્યું। જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ગલ્ફ ક્ષેત્રના મહત્વના દેશોએ આ ટિપ્પણીઓને વખોડીને સખત વાંધો ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું। બાદમાં ભાજપે પણ આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો, જોકે એવા અહેવાલો સામે આવ્યા કે આને લઈને નુપુરે એમ દાવો કર્યો કે તેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું, સાથે જ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ મળી રહી છે। જોકે દર્શક મિત્રો, આ વિવાદાસ્પદ નિવેદનના કારણે રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નુપુર શર્માને 6 વર્ષ માટે પાર્ટીની પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દેવાનું પણ સામે આવ્યું। આ મામલે પાર્ટીનું એમ કહેવું છે કે તે તમામ ધર્મોનું સન્માન કરે અને કોઈ પણ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા કોઈ પણ નિવેદન અથવા ટિપ્પણીને સ્વીકારતા નથી। તો કોણ છે આ નુપુર શર્મા તે અંગે જો આપણે વાત કરીએ તો 1985માં 23 એપ્રિલના રોજ જન્મેલ નુપુર શર્મા વ્યવસાયિક પરિવાર સાથે ધરાવે છે સંબંધ। તેમણે શાળાકીય અભ્યાસ દિલ્હીના મથુરા રોડ પર આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલમાં કર્યો। બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ દર્શક મિત્રો દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં કર્યું ગ્રેજ્યુએશન। બાદમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ પણ તેઓએ કર્યો, ઉપરાંત તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રી લીધી। દર્શક મિત્રો, તેઓ કોલેજ કારથી જ હતા રાજનીતિમાં સક્રિય। આપને જણાવી દઈએ કે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના પ્રેસિડેન્ટ પણ રહ્યા છે। નુપુર શર્માએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી અને અત્યાર સુધી તેઓ ઘણા મહત્વપૂર્ણ પદો પર પણ રહી ચૂક્યા છે। તેઓ ભાજપના યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાનો એક જાણીતો ચહેરો પણ છે। 2008માં નુપુર
दिल्ली यूनिवर्सिटी ना विद्यार्थी संघ ना प्रमुख बन्या। 2015 मा आपने जणावी दे के भाजपे दिल्ली विधानसभा नी चूंटणी दरमियान अरविंद केजरीवाल सामे नवी दिल्ली विधानसभा बैठक परथी उम्मीदवार तरीके पण नुपुर शर्मा ने उतार्या हता मैदाने, परंतु आ चूंटणी मा दर्शक मित्रो नुपुर शर्मा नो थयो हतो पराजय। आपने जणावी दे के नुपुर शर्मा दिल्ली भाजपा स्टेट एक्जिक्यूटिव कमिटी ना सभ्य छे अने तेमणे सस्पेंड कराया ते पहला तेओ भाजपा ना राष्ट्रीय प्रवक्ता हता। विजय ने खबरो साथे फरी मळीशुं। धन्यवाद।